بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيد الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. અને ભૂલવાના ઘણા કારણો છે.
એક તો એ છે કે ઇન્સાનના દિલ ઉપર ગુનાહનો પરદો આવી જાય છે, ગફલતનો પરદો આવી જાય છે, જેથી ઇન્સાન સામે હોય છે વસ્તુ પણ ઇન્સાન ભૂલી જાય છે. જેને ગુજરાતીમાં કહેવાય છે કે ઇન્સાન બેદરકાર થઈ જાય છે. ઇન્સાનનો અંદરનો જે ઇન્સાન છે એ મરી જાય છે. ખાય છે, પીવે છે, શાદી કરે છે, બચ્ચા છે, ફેમિલી છે, કમાવે છે, પણ એ ઇન્સાન મૂર્તો ઇન્સાન છે, જીવિત નથી. ઘણા એવા જાનવરો હોય છે, તમે જોયું હશે, બફેલો છે જેને આપણે ભેંસ કહીએ છીએ, ઘેટા છે જેને આપણે શીપ કહીએ છીએ, ઘેટા બધા સાથે હોય છે, પણ એવા જાનવરો કે જે બીસ્ટ છે, જાનવરોને ખાય છે, રોજ હુમલો કરે, એક બેને પકડીને લઈ જાય અને ખાય જાય, એ જાનવરોને સામે થતું હોય છે કે હવે આટલા બધા હતા એમાંથી એક બે જે છે, હા વાઘ છે કે હાઈના છે, બીજા જાનવરો છે, પકડીને લઈ ગયા, થોડીક વાર સુધી જોવે પછી આરામથી ખાવા, જાણે કે કઈ થયું જ નથી. અત્યારે આ જમાનામાં ઈ જ મિસાલ અને એક્ઝામ્પલ અને દાખલો જે છે ઇન્સાની સમાજમાં છે. આપણી સામે માણસો જવાન છે, બચ્ચાઓ છે, ઝઈફ છે, આપણી સામે તંદુરસ્ત લોકો મલકુલ મોત લઈને ચાલ્યો જાય છે, આપણે જોતા રહીએ છીએ, પાછા આપણે ડરવું નથી. ઇન્સાનના દિલ ઉપર કુરાન કહે છે યાકુલુન અત્તરામ કમા તાકુલુલ અનહામ, જાનવરની સામે ઘટનાઓ ઘટી જાય છે, પાછા ખાય, બસ મસ્ત, જાણે કઈ થયું જ નથી, કોઈ ઘટના ઘટી જ નથી. એમ ઇન્સાન છે, ખાય છે, કેવી રીતે ખાય છે, કમા તાકુલુલ અનહામ, જેવી રીતે જાનવરો આપણે પડદાને હટાવી જેથી આપણી જિંદગીમાં જાગૃતિ આવે. જાગૃતિ બહુ જરૂરી છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરા મુમિનુનમાં કહે છે આયત નંબર 99 અને આયત નંબર 100, આયત નંબર 99 અને આયત નંબર 100, હત્તા ઇઝા જાઆ અહદુહુમુલ મૌત કાલ રબ્બ ઇરજઉન. અત્યારે પછતાવો નથી, અત્યારે તો મજેથી આપણે ખાઈએ છીએ, બસ આ ગમે છે, આ જોવું, આ કરવું, આ ગુના, આ ખોદણી, આ હસર, અને આપણે કઈ થતું નથી, ઇન્સાનને કઈ થતું જ નથી. મેં કોઈની હિંમત કરી હોય મને પછતાવો નથી, મેં કોઈની બેઇજ્જતી કરી હોય મને પછતાવો નથી, હું કોઈનો માર ખાઈ ગયો હોય મને કોઈ પછતાવો નથી, મેં આ ગુના કર્યા હોય, આ ગુના કર્યા હોય, આ અલ્લાહની ના ફરમી, આ ઇમામની ના ફરમાની, આ રસૂલની ના ફરમાની, મને પછતાવો નથી. અલ્લાહ કહે છે જ્યારે મને ગુનો આવશે અને ઇન્સાન જોશે કે બસ ચેપ્ટર ક્લોઝ, બુક બંધ થઈ ગઈ, તો ઇન્સાન શું કહે છે, એ અલ્લાહ બસ 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 બસ, કાલ રબ જેહુન, એ અલ્લાહ મને દુનિયામાં પાછો મોકલાવી દે, તે મને 70 વર્ષ આપ્યા, 80 વર્ષ આપ્યા, 50 વર્ષ આપ્યા, તો અલ્લાહ કહે છે શા માટે દુનિયામાં પાછું જવું છે, કમજોરોને સહારો નથી આપ્યો,
જે તેની રાહમાં માલ ખર્ચ કરવો જોઈએ મેં ખર્ચ નથી કર્યો. રાતમાં ઉઠીને તું તને યાદ નહોતો કરતો. રમઝાન મહિનામાં રોઝા રાખ્યા બસ એમ જ રાખ્યા બસ. લઅલ્લી અઅમલુ ફીમા તરકતુ કલ્લા. ઘણે ઇન્સાના કહેશે અલ્લાને વાત કરશે કે એ આપણને નહીં સંભળાય. જ્યારે હું અલ્લાહ સાથે વાત કરીશ કે અલ્લાહ મને પાછો મોકલાવો તો કોઈ નહીં સાંભળી શકે. એ તો ખાલી મારા અલ્લાહના વચમાં હશે. કેમ કે હવે પડદા ઉઠી ગયા છે. આ દુનિયા નથી, હવે ઓલી દુનિયા દેખાય કે હંમેશાની છે. ત્યારે અલ્લાહ કહે છે કલ્લા, કદી નહીં બને. કદી એને ઇંગ્લિશમાં કહે છે નેવર, નેવર. કલ્લા અલ્લાહ કહે છે કે કદી નહીં બને. ઇન્નહા કલિમતુન હુવા કાઈલુહા. આ તો ખાલી તારી વાતો છે. મેં તને 50 વર્ષ આપવા તે કાંઈ નથી કર્યું. એક સાચો દિલ અને નિયતી તે મને એક સજદો પણ નથી કર્યો. મારી ખુશનુદી માટે દિલથી તે એક યુરો પણ નથી આપ્યો. એક કલ્લા ઇન્નહા કલિમતુન હુવા કાઇલુહા. અને મને તો ખબર છે જો હું તને પાછો મોકલાવીશ તું કાઈ કરવા જ નથી. પાછી તારી મોત આવશે. પાછો તું કેસ મને પાછો મોકલાવ, પાછો મોકલાવ, પાછો વામિન વરાઇહિમ બરઝખુન ઇલા યૌમિ યુબઅથૂન. એ મરવા વાળા અમારી બારગાહમાં આવવા વાળા જો સામે, જો સામે દુનિયા દેખાશે. ઈ દુનિયાનું નામ છે બરઝખ. મોતથી લઈને કયામત સુધી જ્યાં આપણે બધાને રહેવાનું છે, ઈ આલમનું નામ, ઈ જગ્યાનું નામ બરઝખ છે. હજી મોકો છે, હજી મોકો છે, પછી મોકો નહીં. અમુક લોકો આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ સલામ.
શહેરમાં પવિત્ર રોઝો છે, એ શહેરમાં એમનો પણ રોઝો છે. કદાચ તમે ગયા છો ખ્વાજા રબી. ખ્વાજા રબી ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ના સહાબી હતા. તબલીગ માટે આ જગ્યા કે અત્યારે જેનું નામ મશહદ છે, જેને તૂસ કહેવાય છે, ખોરાસાન કહેવાય છે, ત્યાં આવ્યા. આઠમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે આ જગ્યા ઉપર આવ્યા, એના બદલા આવ્યા ઇમામ ના ખોરાસાનમાં, તૂસમાં, મશહદમાં, તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ખ્વાજા રબી ની કબર ની ઝિયારત માટે ગયા. ઇતિહાસ છે ઝાહિદ પવિત્ર ઇન્સાન, ઘરમાં એને કબર ખોદી દીધી, કબર ખોદી નાખી. એનો મતલબ મારો સંભળાવવાનો મતલબ એ નથી કે આપણે એવું જ કરીએ, એ મતલબ નથી. એક વાત સમજાવવા માંગુ છું, વાત ઘરમાં કબર ખોદીને રાખી દીધી, દિવસમાં ઘણી વખતે કબરમાં સુતા અને પછી બહાર નીકળતા, અને આ જે સૂર્ય મોમિનુન નું આયત પડી છે ને, એ આયત પડતા અને કહેતા પોતાને કહે છે ખુદાએ તને પાછો મોકલાયો છે, ના ફરમાની નહીં કરતો, ખુદાની ફરમાની અને તાબેદારી કરે છે. આટલા ઇબાદત ગુઝાર હતા, આટલા અલ્લાહના ફરમા બરદાર હતા કે બહુ રોતા નું. કોઈની હાલત જોવે તો રોવે, કાંઈ ખુશી હોય તો રોવે, બારે જાય તો રોવે, જાનવરને જોવે તો રોવે, બસ અલ્લાહને યાદ કરો. અલ્લાહ ની માણસ હતા, બસ રાતમાં હું જોઉં સાંભળું તો તારા રોવાની આવાજ આવે, દિવસમાં ઘરમાં હોય તો રોય છે, બહાર જાય છે રોય છે, જો તારી આંખોમાં કેટલા ખાડા પડી ગયા છે. દીકરા મારે વાત પૂછવી છે, કેવો એવો ગુનો તે કર્યો છે જેને તું યાદ કરી રહ્યો છે? પછી કે છે એ મારા દીકરા, જો તે કોઈને કતલ કર્યો હોય તો હું ઈમ દુનિયાથી જનાર જેને તે કતલ કર્યો છે એના સગા વાળા પાસે જાઉં અને જઈને એને દિયત આપું. દિયત, દિયત ઇસ્લામમાં એ રકમને કહેવાય છે કે જ્યારે આ કોઈ માણસ, કોઈ માણસને કતલ કરી નાખે તો એના વારસદારોને પૈસા મળે, એટલે ઇંગ્લિશમાં કહે છે બ્લડ મની, દિયત એને કહેવાય છે, બ્લડ મની દિયત. તો કહે છે જો હું એ લોકોને રાજી કરું, પૈસા આપું કે મારા દીકરાએ આ ભૂલ થઈ ગઈ છે તો પૈસા આપું. પછી કહે છે ખ્વાજા રબી, એ માદરે ગિરામી, તમે કયો છો કે હું એ લોકો પાસે જાઉં જેને તે ખતર કર્યો એના વારસો પાસે અને હું પૈસા આપું જેથી એ લોકો રાજી થઈ જાય? પણ માં હું શું કરું, જો હું કોઈને કત્લ કર્યો હોય તો તમે પૈસા આપો, કત્લ તો મેં પોતાને કર્યો છે, પોતાને હું કોને પૈસા દેવા જાઉં? તો કે દીકરા, તો કે માધરી ગ્રામી, બસ ગુના થાય છે અને ઇન્સાન પોતાને કત્લ કરે છે. હું જે કરું છું સારું હોય કે ખરાબ હોય, સારું હશે તો એમાં કોઈનો ફાયદો નહીં, ખરાબ હશે તો એમાં કોઈનું નુકસાન નહીં. આ મારો જ નફ્સ છે જેને અચ્છાઈ મળવાની છે અને બુરાઈ મળવાની છે, પણ અત્યારે મારી પાસે તૈયારીનો સમય છે, ટાઈમ છે. આપણે બની જશું, મોત આવી, રૂહ નીકળી ગઈ. આપણા પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ અલ બાકિર અલયહી સલાતુ વસલામ, ફરમાવે છે
كما تعيشون تموتون جيو تمارو جيوان هسه ايوش تماري موت هسه جيوی تماری زندگی جیوی تماری لائف ایوی جی تماری موت هسه تماری زندگی یعنی جیون سر هسه تو موت پر تماری ساری هسه یاد راک جو بولا کچھ جو تمارو جیون سارو نہیں ہوئے تو موت تماری ساری نہیں ہوئے وَقَمَا تَمُوتُونَ تُبْعَثُونَ جیوی تماری موت هسه ایوی دریتے قیامت میں تم نے اٹھاڑوا ماؤشی اپنے مری گئے ہیں روح نکل گئے چھے مارو شریر جے چھے دھوڑ تھی گا سے مارو شریر جے چھے نابود تھی گا سے پر جو ماری پاس ایمان سارو ہسے مضبوط ہسے تو مارا ایمان ما اٹھلی شکتی ہسے کہ مارو ایمان جے چھے ایمارا شریر نے باقی راک سے شہیدوں نہ شریر چھے ઘણા મોમેનિંગ આવ્યા શહીદ એ મારો ટોપિક નથી એવા મર્યા પછી જો કદાચ શહીદ કબરમાં રહે છે પણ એના શરીર જે છે ખરાબ નથી થતા હમણાં વાત તમને કહું હમણાં અમુક વર્ષો પહેલા કુમ શહેરમાં એક બહુ મોટા આલિમે દીન હતા મરહૂમ સદ્દામના જમાનામાં રહેતા હતા ત્યાં ઇરાકમાં એનું નામ હતું આયતુલ્લાહ કાઝિમ કસ્બીની રહમતુલ્લાહ અલયહ ઇરાકમાં રહેતા હતા સદ્દામે બધા ઉલમા પર ઘણા ઝુલ્મ કર્યા બધા ઉલમાને શહીદ કરી નાખ્યા ظلم نے ساتھے جھیل میں نہ کیا باڑی نہ کیا جھیل کا آ عالم آیت اللہ قاضی تسوینی آئیں آگی کیا کینا قوم بھرے تھا بہت سارا رائٹر رہتا ہے گھڑی بڑی کتاب رکھے کے خاص کری میں چود معصومی علیہ السلام و سلام میں جیون چڑھتی جیسے رہے دیکھو جی ایک ایک معصوم بہت سارا کتاب رکھے جی اینے در ایک معصوم اوپر کتاب رکھی جیون نبار એની જે પસંદીદા અને જેને ગમતી કિતાબ હતી બહુ એ હતી શહેઝાદી એ કોને હઝરત ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલયહા શહેઝાદીની પવિત્ર જિંદગીના બારામાં એને કિતાબ લખી અને દરેક કિતાબનું એને નામ રાખ્યું છે ફાતિમતુ ઝહરા من المهد الى اللحد امام زمانا عجل الله تعالى فرجه الشريف اللهم صل على محمد وعلى محمد هذا من الكتاب نتيجه الامام المهدي عليه الصلاه والسلام من المهد الى الظهور وانت ما تجي كتابه جاي جو تم نے کہے بڑی جائے تمہاری پاشا ما تو ضرور پاچھو તો એની પસંદીદા મન ગમતી જે કિતાબ હતી આ ચૌદ માસૂમી અને મુસલાતુ વસલામની જિંદગીમાં જે કિતાબ લખી છે એક એક માસૂમના બારામાં તો શહેઝાદીના બારામાં જે કિતાબ લખી એને બહુ પસંદ હતી મરવા પહેલા એને બે વસિયતો કરી એક તો વસિયત એ કરી કે મને જોવે છે કે તમે મને કરબલા કરો કરબલા જે લોકો વસિયત કરે કે મને કરબલાએ મોહલ્લા દફન કરજો એ લોકોને ખાસ સ્પેશિયલ તરીકે દફનાય છે એ તરીકો હોય છે રૂમ બનાવવામાં આવે એને સીલ કરવામાં આવે એર ટાઇટ કરવામાં આવે અને પછી ત્યાં એનું કોફિન જનાઝો કે જઈ રાખવામાં આવે બધું ગુસ્સર ને નમાઝ પડી બધું અને પછી જ્યારે પરમિશન મળે તો એને પછી ત્યાંથી કાઢી લઈ લેવાય ત્યાં દફનાવવા માટે 25 વર્ષ થઈ ગયા 20 કે 25 વર્ષ અને પછી બીજી વસિયત એ હતી કે આ જે કિતાબ મેં શહેઝાદીના બારામાં લખી છે રસૂલની દુખતરના બારામાં લખી છે જ્યારે તમે મને સૂરાઓ મારી આરામની જગ્યા ઉપર ગુસ્લ કફન નમાઝે બે પડીને પછી તમે આ કિતાબ મારી છાતી ઉપર રાખજો ટેબલા તરફ સૂરાઓ જો બને એટલે પછી કિતાબ અહીંયા આમ હોય સદ્દામ મલઊન જે છે એ વાસીલે જહન્નમ થયું શિયાઓને તમે રાહત મળી આઝાદી મળી કેમ કે એ જમાનામાં જ્યારે સદ્દામ મલઊન હતો તો ઈરાનથી મોમેની કે છે ઈરાક નહોતા થઈ શકતા ઝિયારત માટે પણ રજા નહોતી જવાની પછી અહીંયા ખૂબમાં આલિમો જે મોટા મોટા બધા એનો કહેવાયું ત્યાં સદ્દામને ગયા પછી કે આ યુદ્ધ આપણી વસિયત હતી તો એને તમે રજા આપો તો અમે અહીંયાથી
ત્યાં લઈ જાય પ્રબલાય માલદા અને પછી ત્યાં મરું ને દફન કરી એશિયા કન્ટ્રી છે પ્રજા કબર ખોદવામાં આવી કબર જો ખોદ બધા મોટા મોટા આલી પછી આવે મોટા મોટા ત્યારે તમને આ ક્લિપ જે છે યુટ્યુબમાં પણ પડશે મોટા મોટા આલિમો ભેગા થયા અને જ્યારે આટલા વર્ષો પછી કબર ખોદવામાં આવી તો એનું શરીર જે છે બિલકુલ તાજું હવા ચાલતી હતી તો વાળ દાઢીના અને માથાના ઉડતા હતા જ્યારે કે હમણાં નાઈને સુતા છે હમણાં જ કિતાબ છે કેમ થાય જમીનનો નેચર છે કે જમીન જે છે એ ખાઈ જાય છે ઇન્સાનના શરીરને બાકી નથી રાખતું પણ જો ઇન્સાન પાસે એવું ઈમાન હોય તો આ ઈમાન જે છે એ ઇન્સાનના શરીરને બાકી રાખે છે ઇસ્લામમાં શરીરની કોઈ કિંમત નથી પણ કેમ કે એનું ઈમાન એવું મજબૂત હતું તો ઈમાન પોતે જે છે શરીરને બાકી રાખે છે આપણે જ્યારે મરી જશું તો આપણી રૂહ જે છે ત્યારે શરીરમાંથી નીકળશે તો એક બીજા શરીરમાં ચાલી જશે એ શરીરનું નામ આપણા ધર્મમાં એટલે કે છે જિસ્મ મિતાલી આના જેવું શરીર બિલકુલ આના જેવું અને અત્યારે તો હું જે કહું છું તમે એ ખાસ કરીને ગૂગલમાં પણ તમે સર્ચ કરી શકો છો કે ક્યાં સુધી સાચું કહું છું એ શરીર શું છે એ શરીર જે છે આના જેવું શરીર છે બિલકુલ આના જેવું પણ માટીથી બનેલું નહીં પ્રકાશથી બનેલું છે અત્યારે હું મિંબર પર બેઠો છું મારી પાસે બે શરીર છે એક આ શરીર છે જે તમે જોવો છો એક એ શરીર છે કે જે ચારે ફરતી મારા શરીરમાં છે ચારે ફરતી પણ એ પ્રકાશથી બનેલું છે એ બધાને દેખાય નહીં એના માટે જરૂરી છે કે ઇન્સાન પાસે બરઝખી આંખો હોવી જોઈએ ત્યારે એ શરીર જે છે તમે એને ટાઈપ કરજો તો એ યુ આર એ આવરા ઇંગ્લિશમાં તમે ઇંગ્લિશમાં ફ્રેન્ચમાં મને ખબર નથી પણ તમને મળી જશે ફ્રેન્ચમાં પણ ટાઈપ કરજો કેમ કે અત્યારે જે સાયન્ટિસ્ટ છે એ પણ બિલીવ કરે છે કે ઇન્સાન પાસે એક શરીર છે કે જે મર્યા પછી પણ હોય છે જે પ્રકાશથી બનેલું છે નૂરથી બનેલું છે અને આ શરીર જે છે ઇન્સાનની સાથે સાથે હંમેશા હોય છે હંમેશા એને ઇંગ્લિશમાં કહે છે ઔરા સાયન્ટિસ્ટ એનું નામ દે છે ઔરા આપણા ધર્મમાં અઈમા અલેહ સલાતે વ સલામે એનું નામ લીધું છે જિસ્મુલ મિથાલી જિસ્મુલ મિથાલી આના જેવું છે એ જે એમાં પ્રકાશ જે છે જે આપણા શરીરને ઘેરેલું છે એમાં પ્રકાશમાં કલર છે લાલ કલર છે લીલો કલર છે પીળો કલર છે સફેદ કલર છે આ કલર જે છે એ ઇન્સાનના અખલાક છે જેવા અખલાક હોય છે એવા જ આ શરીરનો કલર હોય છે વાત સમજણ પડે છે ને સુઈની જાતા મને કેમ ખબર પડે કે તમે સૂતા નથી જે બરઝખી છે
જેમાં મર્યા પછી રૂહ જવાની છે એ એના કદરને જોઈને કહી દે કે અખલાક નો સારો છે, ઈમાન નો સારો છે કે નહીં. એટલે કદર પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે બીમાર પડીએ છીએ તો આ જે શરીર જેમાં મર્યા પછી આપણી રૂહ જવાની છે એ ત્રણ દિવસ, આ શરીરના ત્રણ દિવસ પહેલા એ બીમાર થઈ જાય. ત્રણ દિવસ પહેલા આ શરીર જેમાં મર્યા પછી રૂહ જવાની છે એ ત્રણ દિવસ પહેલા બીમાર થઈ જાય. મોત જ્યારે આવવાની હોય છે તો આ શરીર જે છે એ ધીરે ધીરે કલર બધા ખતમ થાય છે અને કાળું થઈ જાય. એટલે પછી અલ્લાહ વાળા લોકો જે છે એ લોકોને ખબર પડી જાય કે આ માંદો પડવાનો છે, બીમાર પડવાનો છે, એ શરીરને જોઈએ કઈ કરે કે આ જે છે મરવાનું છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર ને સ્વાદી અલેહી સલાતુ વસલામ દુનિયામાં અત્યારે આ શરીરમાં જે રૂહ છે એ આઝાદ નથી. શરીરના અંદર અંદર તો શું ખાલી સમજાવવા માટે કહું છું. અત્યારે મારે આ તરફ જવું હોય તો મારા માટે જરૂરી છે કે દરવાજો હોવો જોઈએ. દરવાજો બંધ હોય કે વચમાં દીવાલ હોય તો કોઈ ઘોડી સાઈડ તરફ હું નહીં જઈ શકું. કેમ કે આ મારી રૂહ જે છે મારા શરીરમાં છે. અત્યારે શરીર જે છે મોહતાજ છે, પણ મર્યા પછી જ્યારે આ ઔરામાં જેને શરિયતની ભાષામાં જિસ્મે બિતાદી કહેવાય છે એમાં જ્યારે આપણી રૂહ ચાલી જશે તો પછી મોહતાજ નહીં હોય. તાત એને દરવાજાની જરૂર નહીં, એને રસ્તાની જરૂર નહીં, એને પછી અવયવમાં જવાની જરૂર નહીં કે અહીંયાથી કના જવું હોય તો મોટરમાં જાય કે આવું તરત જ. અહીંયાથી લંડન પહોંચવું હોય, પેરિસ પહોંચવું હોય, કરબલાએ મોહલ્લા જવું હોય, ખુરાસાન જવું હોય, તરત ત્યાં પહોંચી જાય. તરત ઓશન હવા મોસમ કઈ નહીં. મર્યા પછી જે આપણું શરીર આપણી રૂહ જે છે એમાં જશે, જેવી રીતે આપણે દુનિયામાં લિઝત પામીએ છીએ સારી વસ્તુથી, ખાવાથી પીવાથી, એવી જ રીતે રૂહ પણ બરઝખમાં સારા કાર્યો હશે તો લિઝત મળશે. જો સારા કાર્યો નહીં હોય તો એને તકલીફ થશે. અમે જ્યારે મરી જશું આપણી કબરમાં કોઈ નહીં આવે, મા બાપ નહીં આવે, ઔલાદ નહીં આવે, દોસ્તારો નહીં આવે, સગાવાલા નહીં આવે, માલ મિલકત નહીં આવે, ઘર નહીં આવે, કોઈ નહીં આવે. સાથે એક જ વસ્તુ જવાની છે, એ આપણા આમાં છે. આમાલ સારા હશે તોય જશે, ખરાબ હશે તો પણ જશે. સારા હશે તો આપને રાહત અને આરામ અને સુકૂન મળશે, જો આમાલ સારા નહીં હોય તો આપને તકલીફ. હજી આપની આંખ ખુલ્લી છે, દિલ ઉપરથી પડદો હટાવીને ગફલતનો પડદો, નાફરમાનીનો પડદો, બેવફાઈનો પડદો, બેઈમાનીનો પડદો હટાવીને આપણે એ જગ્યાની તૈયારી કરવી જરૂરી છે. શું થાય છે ત્યારે એક વાત તમને સાંભળો, બસ ટાઈમ થઈ ગયો છે. શું થાય છે? આપણા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ બધા કે
અલ્લાહ જો અમને પૂછ્યું હોત કે હું તને મોકલાવવા ચાહું છું દુનિયામાં ક્યાં જવું છે, આપણે થોડી કદી ગુરુડ નવા જવું છે, આપણે તો સારી જગ્યા કઈ ફેમિલીમાં જવું છે, આપણે તો ઓલી ઓલી ફેમિલીમાં જ્યાં બધું છે, આપણે ના સમજીએ. ફેસલો આપણા હાથમાં નહીં, અલ્લાહના હાથમાં છે. તમે જશો, તમારા બાપ કોણ, તમારી માં કોણ થશે, તમારો બાપ કોણ બનશે, એ તમારા હાથમાં નથી, એ બધું મારા ફેસલા ઉપર છે. હું જેને ચાહીશ તમારો બાપ બનાવીશ, હું જેને ચાહીશ તમારી માં બનાવીશ. એવી રીતે મોત છે. તમારી મોત ક્યારે આવશે, ક્યાં આવશે, કઈ હાલતમાં આવશે, એ તમારા ઉપર નથી, એ મારા ઉપર છે. મોકલનાર હું છું, બોલાવનાર હું છું. અલ્લાહ આપણે એમ પણ અરે ક્યારેક ક્યારેક આપણે ખબર હોવી જ જોઈએ, ખબર હોવી જ જોઈએ. ઘણી બધી વસ્તુ એવી છે ને કે ન જાણીએ એમાં જ ભલાઈ છે. જાણવામાં કઈ ભલાઈ, જાણવામાં ફાયદો છે જ નહીં. ઈ બારામાં આપણે અભણ રહીએ તો બહુ સારું છે. એક મારા જેવો હતો, ખૂબ પૈસા, મોટા મોટા ફાર્મ છે, ઘેટા છે, ઘોડા છે. અત્યારના જમાનામાં માણસ માણસ ની ભાષા નથી સમજતો. સમજવાનો મતલબ બીજું કહું છું, ઘણા હોય કેમ છો, ફોન કર્યો કેમ છો તમે, સારું છે, મજામાં છે, બધું છે, કેમ છે, હા પ્રોગ્રામ બહુ સારો થાય છે, મુખ્તાર અબ્બાસ મજલિસ ભણાવે છે, લંડનથી આવ્યા છે, અને 10 મિનિટ વાત કરી કે મને 5000 યુરોની જરૂર હતી. તો કેમ તમારી અવાજ નથી આવતી ફોનમાં? અત્યાર સુધી બધી ભાષા સમજતા હતા, બધું જ્યાં આવી વાત મોટા ભાઈ મેં જવાબ જાનવર મને જોવે આમ કરીને
लौड़ा पड़े हम लोग उन्होंने तो क्या ये जबान चाहे हाँ तो रुक खबर भाई ट्रेन है रुक रुक लेते बट वो आम नहीं है तो मुर्गो नहीं कुत्रो नहीं पाचो एक खाई नहीं हो पाचो नहीं नहीं पाचो मुर्गो नहीं और हम कुत्रो अबे तो क्या भाषा समझे चाहे अबे तो भूख मारी दी जना मैं मूसा है अबे तो समझे तो लोग कुत्रो के जब भूख मने लागी चाहे तू एक तर एक लान नहीं लागी બોલો કુબડો કહે છે કે અરે તને શું કહું આપણે આ ભેટો છે ને આપણો માલિક કાલે બધાય ભેટા એને મરી ગયા છે અને તો બોસ પડશે બોસ હવે હું બેઠો તો સમજે ન કોઈ હે કાલે બધા મરી જશે ખાવાનું મૂકીને તરત માર્કેટમાં કેવું બધા ભેટાને વેચી નાખ્યા મારવા મારવા પહેલાં વેચી નાખ બધા વેચી નાખે હા હા ઊંડો શ્વાસ લે અને બીજી કે પ્રોફેટ મૂસા તમારો આભાર નબી મૂસા તમારો આભાર થેન્ક યુ થેન્ક યુ મેર્સી તમારે તમને મેં તમે ભૂખ મારી તો આટલા મોટા નુકસાનથી બચી ગયો જો તો કરમ ભરવા બધા હતા વાત થઈ ગઈ પૂરી એ બાય બહુ ખુશ થોડા દિવસે પછી પાછા સાહેબ ત્યાં બેઠા જમતા હતા ભાઈ પાછો બે પુત્ર પુત્રો ને મુર્ગો બે પાછું ઈશ્યુ બટકું નાખ્યું મુર્ગો રહી ગયો પુત્રો રહી ગયો અને પુત્રએ ફરિયાદ કરી કે તું એટલો ભૂખ્યો નથી હું ભૂખ્યો છું તો કે તને શું વાત તો કાલે આપણે આ છે ને આપણો માલિક એની પાસે 100 ઘોડા છે 100 100 ઘોડા ઘટી કિંમત ના છે એક ઘોડાની ઘટી કિંમત 100 ઘોડા છે બધા કાલે મરી જવાના છે એમાંથી એક ખાઈ લે તું આ બધું દાળ રોટલી ખવાય કે બિરયાની ખવાય તને બિરયાની મળશે કાલે ઘોડા મરવાના છે બધું ખાવાનું મૂકીને તરત બધા ઘોડાને લઈને માર્કેટમાં લઈને વેચી દીધો બસ કીધું કે પ્રોફિટ મૂસા એ નબી મૂસા તમારો આભાર તમારા કારણે કેટલા મોટા નુકસાનથી બચી ગયો ઘણા દિવસો પછી પાછો આવ્યો અને જમતો હતો પાછા એ બે આવ્યા રોટલીનું બટકું નાખ્યું મુર્ગો રહી ગયો કૂતરો રહી ગયો બે ત્રણ વખત એમ થયું કૂતરાને બહુ ગુસ્સો આવ્યો અને પછી કહે છે કે આ ત્રીજી વખત છે હો આપણી કરતા તો આ ઉસ્તાદ છે મરવા પહેલા બધા વેચી નાખે છે તો કે હવે મુર્ગો કહે છે હવે તને કાંઈ નહીં મળે તો કે કેમ તો કે કાલે આપણો માલિક મરી જવાનો છે હવે આ ભાઈ સાંભળ્યું બટકું અહીંયા અટક્યું અહીંયા ગુજરાતી આવડે છે એ વાત તો ગુજરાતીમાં શું કહે છે એને સાંભળ્યું તો ટાંકિયા ઢીગા થઈ ગયા હવે પોતાને ક્યાં વેચવા જાય આ તો બધું વેચી નાખ્યું પોતાને ક્યાં વેચવા જાય દોડીને જનાબે મૂસા પાસે જાય છે એ અલ્લાહના નબી જો આવું બન્યું હું જાનવરની ભાષા સમજતો તો તેઓ વાત કરતા હતા કે ઘેટા મરી જશે ઘેટા વેચી નાખ્યા તેઓ વાત કરતા હતા કે ઘોડા મરી જશે ઘોડા વેચી આજે કે છે કે હું મરી જાય કે હા વાત સાચી છે વાત સાચી મેં તને કીધું તું મેં તને કીધું તું રેવા દે મારાથી ભૂખ નહીં મરાવ મેં તને કીધું તું જે આપણે જાણતા નથી એમાં અભણ રહેવું સારું છે એ બધું અલ્લાહના હાથમાં છે આપણા હાથમાં નહીં હવે તો તારી મોત છે બસ તૈયારી કર એ અલ્લાહના નબી જેટલી માલ મિલકત છે બધું લઈ લો પ્રોફિટ જનાબે મૂસા કહે છે તું માલ મિલકત ની વાત કરે છે આખી દુનિયામાં જે દોલત તું દઈ દે કોઈ પણ તારી મોત જે છે ટળવાની નથી તું હોશિયાર કે તારા ઘેટા મરવાના છે તે વેચી નાખ્યા તું હોશિયાર બતાવા જો ઘોડા તારા મરવાના હતા તે ઘોડા વેચી રાખ્યા પણ તને ખબર છે એમાં એમાં રાસ શું હતું એમાં રાસ એમાં ખાસ વાત શું હતી બધા તારા ઉપર આવી અલ્લાહ એ બધા તારા માલ ઉપર મોકલાવી તો બધા તો ત્યાં જ રહી પાછી બધા અલ્લાહ મોકલાવી મોતના રૂપમાં તારા ઘોડા ઉપર તે ઘોડા વેચી નાખ્યા મિલકત લઈ લીધી બધા ત્યાં જ રહી હવે બીજું કાંઈ છે નહીં કે ક્યાં જાય બધા તારા ઉપર
પછી નબી કહે છે મુસા નબી કહે છે યાદ રાખજો તમારી જિંદગીમાં જે તમને નુકસાન થાય છે એ નુકસાન એટલા માટે છે કે દયાળુ ખુદા તમને મોત અને બલાથી બચાવવા માંગે છે એટલે તમારા માલ ઉપર મુસીબત આવે છે તમારે કરતા અલ્લાહને કોઈ વસ્તુ વાલી નથી કોઈ વસ્તુ વાલી નથી તમે તો હોશિયાર બધા અમારે જેવો કોઈ નહીં અમારે નહીં حتى اذا جاء احدهم الموت قال رب ارجعون وبعد تو بيجي કરતો તમે ટાઈમ પૂરો થઈ ગયો છે ઇન્શાઅલ્લાહ કાલે શું થાશે શું આપણે કરીએ કે જ્યારે આપણે બરઝખી જિંદગીમાં હોઈએ બરઝખનું જીવન હોય તો શાંતિથી આપણે ત્યાં રહીએ બહુ સેરું છે સેરું છે બહુ સેરું છે કાંઈ અઘરું નથી મુશ્કેલ નથી થોડુંક દિલ ઉપરથી પડદો હટાવવાની જરૂરત છે ગફલત નો પડદો જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી તૈયારી નહીં થાય બેઈમાની બેવફાઈ નો પડદો જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી આ તૈયારી નહીં થાય ગુના અને નાફરમાની પડદો જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી ઇન્સાન તૈયારી નહીં કરી શકે અને અમારા માટે તો બરઝખને ગુરાની બનાવવા માટે કરબલા વાળાઓને યાદ આપવી પાસે છે અને એમાં ખાસ વસીલો زينب الحورا ام المصائب شہزادی زینب نو خاص وسیلو چھ خاص میں ہن علی کو پاسے سانڑیو چھ جوئیو چھ پردو ہٹاؤ કાન માં તકલીફ હોય આંખ માં તકલીફ હોય પેટ માં તકલીફ હોય કમર માં તકલીફ હોય ગોઠણ માં તકલીફ હોય જ્યારે મજલિસ માં આવો તો એ નિયત થી આવો કે મજલિસ એ હુસૈન નજાત નો ઝરિયો છે નજાત આંસુ જ્યારે નીકળે આંસુ આ ખાલી પાણીના ટીપા નથી શેફા છે આંસુ જારે નીકળે મુસીબત હુસૈન માં એને આંગળી માં લ્યો કાલ માં કાન માં તકલીફ હોય તો અહીંયા લગાડો આંખ માં તકલીફ હોય તો અહીંયા લગાડો અહીંયા લગાડો પછી જુઓ તમે કેવી શિફા તમને મળે છે આંસુ ની કિંમત ને જાણો આંસુ ની કિંમત તમને દુનિયામાં પણ શિફા છે આંસુ થકી જો તમે અહીંયા ને અહીંયા જ્યાં તમને તકલીફ હોય તમે લગાડો અને ખાઈ જ નહીં મજલિસ માં આવો તો એ નિયત થી આવો આંસુ આંખમાં આવે અને દિલમાં દુઆ કરો કે અલ્લાહ તને ઉમ્મુલ મસાઇબ નો વાસ્તો અને મેં કિતાબમાં તો અટલે સુધી વાંચ્યું છે કે ઘરે જનાબે ઝૈનબના મસાઇબ પડાય છે ત્યારે જમાનાના ઈમામ જરૂર આવે છે એને બેટના ઘરાનામાં ફેમિલીમાં મઝલુમા માં મઝલુમા કોઈ બીબી હોય તો એ બીબી ઝૈનબ છે માની મોહબ્બત બહુ અલગ છે માની મોહબ્બત બહુ અલગ છે શહેજાદી બીબી ફાતિમા ની મુસીબત છે પણ બીબી ઝૈનબ જેવી નહીં શહેજાદી ફાતિમા દરબારમાં ગયા પણ ચાદર માથા ઉપર હતી પોતાના બચ્ચાઓને ઇસ્લામ ઉપર કુરબાન કરી દીધા એ અબુ મુહમ્મદ જો તમે લડાઈ અને જંગ કરતા કરતા ફુરાત ની પાસે પહોંચી જાઓ તો પાણી નહીં પીતા અરે પાણી તરફ જોતા પણ નહીં કેમ કે મારો અકબર પ્યાસો છે મારો ભાઈ હુસૈન પ્યાસો છે જો તમે આવું કરશો તો હું તમને માફ નહીં કરું માફ નહીં કરું
તો કે એ માદરે ગ્રામી એવો જિહાદ કરશું કે લોકોને જાફરે તૈયાર યાદ આવી જાય, હૈદરે કરાત જંગ યાદ આવી જાય. મૌલાની પાસે આવ્યા, ઇજાજત લીધી, મક્તલ માં ગયા. એવો જિહાદ કર્યો કે દુશ્મનો કહેતા હતા કે હૈદરે કરાત જિહાદ કરે છે, પ્યાસા બચાવો, ભૂખ્યા બચાવો, ઝાલિમો ઘેરી લે છે, વાર ઉપર વાર કરે છે. આવાજ આવી, એ ચચા, એ મામા, અમારી મદદ માટે આવો. મૌલા હુસૈન લાશોને લઈને આવ્યા. ઝૈનબ એક માં છે, માં પણ મહાન માં છે. લાશો જમીન ઉપર મૌલા હુસૈને રાખી, બંનેની વચમાં ઝૈનબે કુબરા બેસી ગયા. સજદામાં સર રાખે છે, રબ્બના તકબ્બલ મિન્ના હાઝર કુરબાન, એ અલ્લાહ આ કુરબાનીને કબૂલ કર દે. ઝૈનબ પાછે બીજું કાંઈ નથી, માતમ નથી કરતા, રડતા નથી. દસ મહર્રમ પછી ઝૈનબને કૈદખાનામાં લઈ જવામાં આવ્યા. એક જમાના પછી રિહાઈ મળી. જનાબ ઝૈનબ સૈયદ સજ્જાદ ને કહે છે, યઝીદ ને કહો, હું મારા ભાઈ ને રોઈ નથી, મે મારા ભાઈ નું માતમ નથી કર્યું. અમને એક જગ્યા ખાલી આપે, હું મારા ભાઈ ને રડવા ચાહું છું. અને કહો કે જે અમારો લૂંટેલો સામાન છે એ પણ પાછો મોકલાવે, શહીદોના સર પણ લાવે. જગ્યા ખાલી થઈ, મારા સજ્જાદ આવ્યા. શામની ઔરતો પુરસા દેવા માટે આવી, એક એક નું સર આવે છે. કાસિમ નું સર આવ્યું, ઉમ્મે ફરવા આગળ જાય છે. અલી અકબર નું સર આવ્યું, ઉમ્મે લૈલા આગળ જાય છે. અટલા માં મૌલા હુસૈન નું સર આવ્યું. ઝૈનબ કહે છે, બીવીઓ દૂર જાઓ, મારો ભાઈ હુસૈન આવી રહ્યો છે. મારા હુસૈન ઉપર રોવા વાળો કોઈ નથી. પોતાના હાથો પર ભાઈનું સર લે છે. એક મતમાં ભાઈના સર તરફ જોવે છે. અટલામાં બે નાના નાના સર આવ્યા, અટલામાં નાના નાના સર આવ્યા. ઝૈનબ જોવે છે, મારા ઓલો મોહમ્મદના સર છે, એ ખૂણામાં રાખવામાં આવ્યા. શામની ઔરતો વાતો કરવા મળી, લાગે છે આ બચ્ચાઓની માં જીવતી નથી. ઝૈનબના દિલ ઉપર તીર લાગ્યું. ફરી મે કહે છે, એ બીવીઓ એમ ન કહો, આ દુખિયારી ઝૈનબની બચ્ચાઓની માં છે. મારા ભાઈ હુસૈન ને રોવાની છું, મારા ઓનો મોહમ્મદ ને નથી રોવાની. ઝૈનબ ઓનો મોહમ્મદ નું માતમ નથી કરતા. ઝૈનબ શામ થી મદીના જાય છે. અલ્લાહ, ઝૈનબ શામ થી મદીના જાય છે. ઘરમાં ઝૈનબે કુબરા દાખલ થયા, ઈ રૂમ માં ગયા જ્યાં ઓનો મોહમ્મદ આરામ કરતા હતા, જ્યાં ઓનો મોહમ્મદ આરામ કરતા હતા. માનું દિલ હતું, એક વખત જમીન ઉપર બેસી ગયા. ઘર રૂમ માં જોવે છે ચારો તરફ, એક વખત કરબલા તરફ જોઈ લે કે છે, એ મારા શહેજાદો, તમે કરબલામાં સૂતા છો, મારા ઘરમાં અંધારું છે. ઝૈનબ નું દિલ ભરાઈ ગયું, એ ઓનો મોહમ્મદ મારા ઘરમાં અંધારું છે. માતમ કરતા હતા. અબ્દુલ્લા આયા, ઝૈનબ નો બાજુ પકડે છે. એ ઝૈનબ સબર કરો, સબર કરો. અબ્દુલ્લા ને પોતી પોતાની પાસે બેસાડે છે. એ અબ્દુલ્લા, તમે મારા શોહર છો, હું તમને દાસ્તાન સંભળાવું છું, ગમની દાસ્તાન છે, સાંભળજો શું થયું. અરે કરબલામાં પાણી બંધ થઈ ગયું. મારો ભાઈ હુસૈન, મારા ભાઈના બચ્ચાઓ દીન તંત્રથી 3 દિવસ ના ભૂખ્યા ને પ્યાસા હતા. એ અબ્દુલ્લા, અકબર ની શહાદત થઈ ગઈ, મારો ભાઈ અબ્બાસ કતલ થયો. એક એક ની શહાદત બયાન કરતા કરતા એક વખત ઝૈનબ તડપી ને કહે છે, એ અબ્દુલ્લા, મારો ભાઈ હુસૈન પણ કતલ થઈ ગયો. મારી નજર ની સામે મારા ભાઈ ને ઝીબા કરવામાં આવ્યો. પછી ઝાલિમો આગ લઈને ખેમા તરફ આવ્યા. ખેમામાં આગ
ਮਾਰੀ ਚਾਦਰ ਉਤਾਰ ਮਾਮੀ ਅਰੇ ਸੈਯਦ ਸਜਾਦ ਨੇ ਪੂਛੋ ਚੇੜਿਆ ਮਾਰਾ ਉਖਾੜਾ ਮਾਥਾ ਸ਼ਾਮ ਨੇ ਭੂਖੋ ਨੇ ਬਾਜ਼ਾਰ ਮਾ ਯਜ਼ੀਦ ਅਲੀ ਇਬਨ ਜ਼ਿਆਦ ਨਾ